પેલા સાહેબ આ સેન્ડવિચ કેટલી છે બોલાય કહો આ ઓછામાં છે 25 થી 30 હશે તો ચટણી કેની હતી સેઝવાન ચટણી સેઝવાન ચટણી હતી ઓકે અને ઓનિયન અને કેપ્સિકમ છે હા બરાબર મેં ખાલી એનો અંદાજો તમે લગાવી શકો છો કે આટલી બધી સેન્ડવિચ પ્રી પ્લાન કરી રાખવી પડે છે અને આ કેટલા ટાઈમમાં ફટાફટ પૂરી થઈ જતી હશે ને તો હા ઓકે આ વધીને 1.5 કલાક 1.5 કલાકમાં બધું ફિનિશ આપણે જે આ ખાધી ને એ ધર્મેશના કસ્ટમરની ફેવરેટ વસ્તુ છે એટલે મતલબ કે આ જે રેગ્યુલર કસ્ટમરને ખાલી મોઢું જોઈ લે ને ડાયરેક્ટ આપી દે આપી જ દેવાની અને ખાસ અહીંયાની સેન્ડવિચ છે ને એટલી બધી ફેમસ છે ને કે લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે અને તમે પછી કોઈ ઓવન કે એવું નથી રાખ્યું ના ના પ્યોર સ્ટોવમાં સ્ટોવમાં જ બનાવવાની છે એસી સ્ટાઇલ એ મારે એ સવાલ પૂછો કે ઓવનમાં સ્વાદ મળે કે ના મળે ન મળે તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી ગભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં બતાવે બેલ આઇકન જરૂરથી દબાવો જેનાથી અમારા નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે તમને એની નોટિફિકેશન મળતી રહે હેલો ફૂડ ફેમિલી કેમ છો નવા વિડીયો સાથે પાર્ટ 2 ના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ગઈકાલે તમે કદાચ વિડીયો તમે જોયો હોય તો આપણે મુનાભાઈનો સ્વીટ કોર્ન સૂપ ખાધું હતું જે ચીઝ બીઝ હજી મેટ હજી અમારા થઈ ગયું છે જે બીજા વિડીયોની અંદર છે ને આપણે બાજુમાં જ ભાગમાં એક જ દુકાનના બીજી ભાગ બીજો પાર્ટેશન છે તો એની અંદર છે ને બહુ જ ક્વોન્ટિટીની અંદર સેન્ડવિચ બનાવે છે એનું કારણ છે કે કસ્ટમર એટલા બધા રાહ જોઈ નથી રાહ નથી જોઈ શકતા કેમ કે ભાઈ અમને ફટાફટ આપો આજે અમને આપી દો એટલે આ વસ્તુ થતી હોય છે કે તમારા માટે સ્પેશિયલ કેવું તરત ગરમ કરીને આપી દેવા બરાબર તો ચલો હવે આ આખી સેન્ડવિચ કઈ રીતે બનાવે છે અને આ જગ્યા કઈ આવી છે પહેલા સમજાવી દો આપણે જોગસ પાર્ક મેઇન રોડ જોગસ પાર્ક મેઇન રોડ કહેવાય છે અને આ એક લેન્ડમાર્ક જ છે લેન્ડમાર્ક જ છે સ્વીટ કોર્ન અને બોમ્બે સ્ટાઇલ સેન્ડવિચ સૂપ ચોક્કસ તો ચલો હવે આપણે અંદર જઈશું અને એની સેન્ડવિચ કઈ રીતે બને છે એ જોઈશું ઓહો હો અહીંયા કેટલી પહેલા સાહેબ આ સેન્ડવિચ કેટલી છે બોલાય કહો આ ઓછામાં ઓછે 25 થી 30 હશે 25 થી 30 સેન્ડવિચ અને હજી કેમ આટલી બધી બનાવો છો એનું કારણ ઓર્ડર હોય ને સન્ડે છે આજે અચ્છા ફૂલ તૈયારી ફૂલ તૈયારી ફૂલ તૈયારી અરે વાહ અને નોર્મલ દિવસે એ પણ આટલું જ હોય આટલું જ બરાબર તો મારા કે આ તમે આટલું બધું તૈયારી કેના માટે કરો છો એનું કારણ કહો પહેલા તો આપણે ગ્રાહકને ફટાફટ મળી જવી જોઈએ બરાબર ઓર્ડર દીધા પછી અચ્છા હવે પહેલા આપણે શું શું નાખી પેલા આમાં કેપ્સિકમ ઓનિયન નું કચુંબર પહેલા શું હતું ચટણી કેની હતી સેઝવાન ચટણી સેઝવાન ચટણી હતી ઓકે અને ઓનિયન અને કેપ્સિકમ છે હા બરાબર વાહ તમા અને અહીંયા કઈ છે જાતની સેવા સેન્ડવિચ વધારે ચાલે છે તમારે આપણે સ્પેશિયલ સેઝવાન અને રશિયન સેન્ડવિચ બે વસ્તુ બે સેન્ડવિચ થી આખી તમારે ચાલે છે એમ ને બે વધારે સૌથી ફેવરેટ વસ્તુ છે આપણે એની ઘર મોટા ભાગ બીજું કોઈ ઘરાક નહીં મારી નહીં ઘરાક ઘરાક નહીં એટલે હવે તમે ખાલી એનો અંદાજો તમે લગાવી શકો છો કે આટલી બધી સેન્ડવિચ પ્રી પ્લાન કરી રાખવી પડે છે એટલે એને હા એટલે આનો સમય પણ વધારે થતો હશે ને સમય વધારે તો હવે આટલી બધી ક્વોન્ટિટી અંદર એક સાદે સેન્ડવિચ બને છે અને આ કેટલા ટાઈમમાં ફટાફટ પૂરી થઈ જતી હશે ને તો હા ઓકે આ વધીને 1.5 કલાક 1.5 કલાકમાં બધું ફિનિશ બરાબર તો અત્યારે આપણે આ જે બટેકાનો મસાલો છે એ અંદર નાખ્યો છે આ બટેકાના મસાલામાં શું હોય છે નોર્મલ આમ એ તો સ્પેશિયલ કાઠિયાવાડી મસાલો છે કાઠિયાવાડી મસાલો કાઠિયાવાડી મસાલો એટલે આ બાપ રે આમ તો તમારો મુંબઈ સ્ટાઇલનો છે પણ મસાલો કાઠિયાવાડનો કાઠિયાવાડીનો હા હા અને આના ઉપર ચીઝનો વર્ષ આવશે અરે વાહ અને લોડેડ ચીઝ છે આમ નથી કે ખાલી નોર્મલ છે ક્યા બાત છે અંદર પછે માણેક ચોકમાં જે ચીઝ નો વરસાદ થઈ જશે એ રીતના જો અહીંયા હા ચીઝ નો વરસાદ જામનગર ની અંદર આ જગ્યા ઉપર કોઈને જડે ઘણા લોકોને ખબર નહીં હોય કે આ રીતેની સેન્ડવિચ આટલી ક્વોન્ટિટીમાં બને છે તો આ તમે જોઈ શકો છો કે ઉપર ફરીથી માયો એટલે ચીઝ થી ભરપૂર પ્રમાણમાં મળશે હા વાહ અને ધર્મેશ પહેલા મુંબઈમાં બિઝનેસ કરતો અચ્છા અને બોમ્બેથી જામનગર મૂવ થયો એટલે જામનગરમાં એને વિચાર્યું કે હું મારો જે બોમ્બેમાં બિઝનેસ હતો એ જ હું ચાલુ કરું ઓકે અમારા મુંબઈમાં પપ્પાના ટાઈમથી 83 છે બિઝનેસ ઓહો તો આ બિઝનેસ સાથે તમે કેટલા ટાઈમથી સંકળાયેલા છો આમ મને અહીંયા 22 વર્ષ છે મને હું જે બનાવું છું સેન્ડવિચ ત્યારથી ઓકે તો આમ ક્યારથી આટલું થઈ કે એન્ડ સુધી આપણે વાત કરીએ મુંબઈની તો કેટલા વર્ષ થયા એમ કહેવા જેતો તો 83 થી 22 હાલે છે એટલે 33 થયા પપ્પાના ટાઈમથી અરે વાહ મારા 22 યર એટલે તમારી આ બીજી પેઢી કહેવા જઈએ તો સેન્ડવિચમાં વાહ 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 આ જે જગ્યા છે આટલી બધી એક સાથે ક્વોન્ટિટી અને સેન્ડવિચ બને છે ને 30 વર્ષનો અનુભવ ને સાથે આ જગ્યા છે અને પૂર પ્રમાણમાં ચીઝ સાથે અહીંયા બનાવે છે અને માત્ર એક કલાક 1.5 કલાકની અંદર આ બધી સેન્ડવિચ ફિનિશ થઈ હશે અહીંયા એટલી બધી કસ્ટમરની ગ્રાહકી આવતી જતી હોય છે ને સૌથી વધારે ટ્રેન્ડિંગમાં તો આમની આ શું નામ છે ચીઝનું આપણે સેન્ડવિચનું સ્પેશિયલ સેઝવાન
અને તમે પછી કોઈ ઓવન કે એવું નથી રાખ્યું? ના ના, પ્યોર સ્ટોવમાં જ બનાવવાની છે. દેસી સ્ટાઈલ. એ મારે એ સવાલ પૂછો કે ઓવનમાં સ્વાદ મળે કે ના મળે? ન મળે. આ કારણ મારે પૂછવાનું કેમ કે જે ઓરિજિનલ જે સ્વાદ છે સેન્ડવિચનો સરખો તો આની અંદર જ મળશે, વધારે મળશે. આમાં જે મજા આવે છે ને એ અલગ જ મજા છે. યસ, જે દેશી સ્ટાઈલમાં મજા આવે ને એ બીજામાં પહેલા વાના આવે. આ અત્યારે કઈ સેન્ડવિચ બનાવો છો પાછી? અત્યારે રશિયન બનાવું છું. રશિયન? અરે વાહ. હા, આ શેનો મસાલો છે આપણે? આ રશિયન સેન્ડવિચ. એ શું શું નાખેલું હોય અંદાજે? પેપ્સિકમ, ઓનિયન, ટોમેટો, ચીઝ, મેયોનીઝ, શેઝવાન. ઓકે, એનો મસાલો કમ્પ્લીટ તૈયાર કરીને રાખો. તૈયાર રાખો. બરાબર. વાહ, એટલે તમારા ત્યાં છે ને કસ્ટમર એકદમ કેવા છે ને ફટાફટ લેવા વાળા લોકો છે, એટલે તમે એનું પ્રી પ્લાન બધું કમ્પ્લીટ રાખ્યું? રાખવું જ પડે ને, તો પહોંચાય નહીં અમારાથી. હા, રાઈટ રાઈટ. અને આ જગ્યા ક્યાં આવી છે અને કેટલો ટાઈમ છે એ તમે સમજાવી દો આપણે. આ અમારે સાંજે 4:30 અને રાત્રે 10:30 વાગ્યા સુધી. ઓકે, અને આ કયો એરિયા કયો કહેવાય છે આપણે? જોકર્સ પાર્ક કોલોની. હા, પેલેસ ગ્રાઉન્ડ ની સામે. બરાબર. સૌથી પહેલે સ્ટાર્ટિંગ અમે રેકડી થી કર્યું હતું. ઓકે, અને પછી રેકડી બંધ કરી ને પછી આ દુકાનમાં મેં શિફ્ટ કર્યું. અચ્છા, એવું છે. એટલે મારા ખ્યાલથી આ દુકાન તમે ખાલી અહીંયા રહેવા માટે કરી છે, બાકી તો પહેલા તમે રેકડીમાં જ બનાવતા? રેકડીમાં જ બનાવતા. અચ્છા, એટલે મને આ જે સ્વાદ મળશે એનો જ મળવાનો છે? એનો જ મળશે તમને, દુકાનવાળો નહીં. નહીં. વાહ વાહ. તો આ જે સેન્ડવિચ આપણે બનાવી છે એ કેટલા રૂપિયા વાળી છે આપણે? એ 80 રૂપિયા. 80 રૂપિયા. સરસ. ચાલો ધીરણભાઈ, મને એમ કહો એક સેન્ડવિચ કેમ મંગાવી? આપણે હજી આટલું બધું ખાધું, ગનીભાઈ ની આપણે ગયા, મુનાભાઈ ની સ્વીટકોર્ન સૂપ પીધું, હજી સેન્ડવિચ, અને હજી આગળ આપણે ઘણું બધું કરવા કવર કરવાનું છે. એટલે પાછું આ એટલું હેવી લોડ છે, કદાચ એક બાઈટમાં જ આપણું પેટ ભરાઈ જાય એવું લાગે છે. કેમ કે આપણે જે અગાઉ જે આગલા વિડીયોમાં તમે જોયું ચીઝ વાળી જ બધી આઈટમ ખાધી, અને આ ફૂલ લોડેડ જે ચીઝ થી. આજે ધીરેનભાઈ મને કેમ હું આજે વિડીયોમાં નહીં આવું કે મેં કીધું કેમ કે હું ડાયટિંગ ઉપર, મેં કીધું આજે નહીં કાલથી તમારા ડાયટિંગ ઉપર, આજે મારા સાથે રહેવાનું છે. તો અહીંયાનું ઉપર જે આપણે અંદર નાખ્યું છે ચીઝ બટર તો નાખ્યું છે, પણ ઉપર એ લોડેડ નાખ્યું. બરાબર. એટલે આ છે, આ જગ્યા એવી છે ને કે તમે એક મહિનો ખાવ ને તો સરસ, ને તમારા જેવી બોડી મારા થઈ જાય. થઈ જાય, થઈ જાય. મને એવું લાગે છે કે આમાં સોસની જરૂર નહીં પડે. ના ના, સોસની જરૂર જ નહીં. આની અંદર ચીઝ એટલું છે, માયોનીઝ એટલું છે, અને આનો તમે નેચરલ ટેસ્ટ લ્યો ચીઝ સોસ વગર તો જ આની તમને ખબર પડશે. જો ચીઝ થી ભરપૂર, ચીઝ બટર થી ભરપૂર પ્રમાણમાં છે. આની અંદર સૌથી વધારે પહેલાં તો સ્વાદનું કહેવા છીએ, અને તો શેઝવાન ચટણી સૌથી વધારે ભરપૂર પ્રમાણમાં નાખી છે. બાકી યુઝઅલી મુંબઈ સેન્ડવિચની અંદર ગ્રીન ચટણી એ બધું નાખીને સર્વ કરતા, પણ આ જે સેન્ડવિચનું નામ છે ને સ્પેશિયલ શેઝવાન, અને શેઝવાનનો જ સ્વાદ છે. બરાબર. આની અંદર આટલું બધું ચીઝ નાખ્યું છે, આટલી બધી વસ્તુ અંદર એડ કરી છે, પણ એનું ફીલ એનું એટલું બધું નથી, પણ એનો શેઝવાનનો સ્વાદ આવે છે. સાથે એનો બટેકાનો મસાલો કહો, ટામેટો નાખ્યું છે, એકદમ યુનિક છે, અને ખાસ થોડુંક ક્રન્ચી ટેસ્ટ છે ને એ તમને ઓનિયન અને કેપ્સિકમ એ બધાનો વધારે સ્વાદ મળે છે આની અંદર. ખૂબ જ. તમને કેવી લાગી એમ કે તમે તો અહીંયા દરરોજ આવતા જતા લાગો? રેગ્યુલર રેગ્યુલર. બરાબર. એટલું આ તમે જે સેન્ડવિચ તમને આખા આખી ટેબલ ઉપર તમે જુઓ છો ને એ બધી સેન્ડવિચ માત્ર 1/2 કલાક માટે જ. હા, કલાક બધી ફિનિશ થઈ જતી હોય. અને આપણે જે ખાધી ને એ ધર્મેશના કસ્ટમરની ફેવરેટ વસ્તુ છે. એટલે મતલબ ક્યાં જે રેગ્યુલર કસ્ટમરની ખાલી મોઢું જોઈ લે ને ડાયરેક્ટ આપી દે, આપી જ દેવાની. અને ખાસ વસ્તુ તમને જણાવતા કહી દઉં કે જે આ જે રેકડી હતી પહેલાં એ જ રેકડીનો સ્વાદ હજી એમને એમ રાખેલો છે. તમે આ જગ્યા આવો એટલે કદાચ ખીરું લેવું લઈ જવું હોય તો લઈ જઈ શકો છો. નેક્સ્ટ વિડીયોમાં તમને કંઈક નવી મજા સાથે જામનગરના એપિસોડમાં ફરીથી તમને મળીશું. આ ચીઝ સેન્ડવિચ અમે લઈ લઈશું. ઓલી પૂરી કરી આ તમારે પૂરી. હા, જો ફટાફટ આ બીજી સેન્ડવિચનો જે ભાગ છે એ બી અમને ફિનિશ કરી નાખું મેં. તો કાલે પણ તમને ફરીથી નવા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.